તો નિરૂમાં ક્યાંય ગયા લાગતા જ નથી, નિરંતર સાથે ને સાથે ખરેખર તો આપણી આગળ આગળ કામ કરતા દેખાયા કરે છે. એમની જે ધગશ દાદાના જગત કલ્યાણની ભાવના, પહેલે દિવસથી દાદાને મળ્યા ત્યારથી જે તમન્ના હતી કે આવા જ્ઞાની જગત પામે, છેવટે પમાડીને રહ્યા અને પમાડી રહ્યા છે હજુ પણ. આપણે તો એમના જીવન ઉપરથી પોતાના પુરુષાર્થનો જગત કલ્યાણ માટેનો આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચવા માટેના ધ્યેયની જ મજબૂતી કરી લેવાની છે. આ જ અવતારમાં સ્ત્રી દેહના પરમાણુ ખતમ કરી આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચ્યા, એ મોટા મોટો અક્રમ વિજ્ઞાનની સિદ્ધિ એ પાર પાડી શક્યા. દાદા કહે ને કે અમારું વિજ્ઞાન એવું છે કે અવતારી બનાવે, આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચાડે. સ્ત્રી પણ, સ્ત્રી દેહ હોવા છતાં પણ જ્ઞાની પદને પામી શકે એ બધું જ નિરૂમાએ પ્રૂવ કરી શક્યા. રસ્તો ઠેઠ સુધીનો ખુલ્લો છે એવો અનુભવ કરાવી શક્યા, આપણી માટે પણ ખુલ્લો જ છે. આપણે તો એમને યાદ કરતા કરતા આજ આ જગત કલ્યાણની ભાવના, મોક્ષનો, આત્માના સ્પષ્ટ અનુભવનો પુરુષાર્થ અને એની માટે આ કષાય રહિત દશા, વિષય રહિત દશા એ જ જીવનનું ધ્યેય બનાવી એમની જેમ આપણે પણ દાદાના જગત કલ્યાણ માટે આ મનોચન કાયા ફના કરી દઈએ અને મોક્ષના પુરુષાર્થમાં આગળ વધીએ. એટલે આમ પોતે પ્રેમ સ્વરૂપ થયા, આખા જગતના મધર થયા, પણ એ થતાં કશાયો, વિષયો, મોહ એક પણ દોષને દેખવામાં આવ્યો તે મૂળમાંથી ઉખેડીને જંપીને જ રહ્યા. એ પુરુષાર્થથી પ્રેમ સ્વરૂપ થઈ શક્યા, આખા જગતના મધર થઈ શક્યા. એકબીજાને દુઃખ ના આપો, એકબીજાના દોષ ના જુઓ, એકબીજા જોડે ભેદ ના પાડો, પ્રેમ સ્વરૂપ થાઓ. પહેલાં તો મહાત્માઓ સાથે અંદર અંદર પ્રેમ સ્વરૂપ થવાનું છે, અને એવા થઈશું તો આખા જગત જોડે છેવટે પ્રેમ સ્વરૂપ થવાનું છે. એ જ એમનો સંદેશો, એમનો અંતિમ સંદેશો. આપણે પામીને જ રહીશું.
ઘણા 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 વખતથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવી આપતાવાણી 14મી ભાગ ત્રીજો આજે પ્રગટ થાય છે. દાદા કહે છે કે આપતાવાણીને વ્યવહારથી પોતાનો આત્મા માનજો. મહી ઊંડા ઉતરો તો આ આપતાવાણીની મહી આખા અજ્ઞાનની શરૂઆતથી માંડીને કેવળ જ્ઞાન સુધીના પોળ છે. ચોથી આપતાવાણી બહાર પડે છે ઇંગ્લિશમાં. હવે બાળકો માટે સ્પેશિયલ ત્રિમંત્ર સમજવા માટે, બાળકો એટલે બાળક એટલે હસતા રમતા સમજાય એને માટે જુનિયર અક્રમ પીડિયા નામે સિરીઝ 1, એમાં ત્રિમંત્ર એટલે શું, પછી એનો અર્થ શું, ભાવાર્થ શું, કયા ભગવાનને પહોંચે, બાળકો રમતા રમતા બધું શીખી જશે. બહુ અદ્ભુત છે બધું, બાળકો માટેનું પુણ્ય જાગ્યું છે અને સુંદર સાહિત્ય બહાર પડી રહ્યા છે બધા. 26મી સ્વરમણા આપણને મળે છે ભક્તિ જ્ઞાન ભક્તિના પદો દ્વારા. ગઈકાલે જ નિર્માના સંકેત રૂપે વાત મળી, એક બહેનને તરફથી મેસેજ આવ્યો, આપણને એને ખબર નથી આપણને ખબર નથી, એવો સરસ મેસેજ. એટલે બેન દાદાને કહે છે, દાદા તમે નિરૂમાને કેમ ઉપાડી લીધા અમારી વચ્ચેથી, ને દીપકભાઈ એકલા કેવી રીતે આટલું બધું કામ કરી શકે, આટલું મોટું જગત કલ્યાણનું કામ એકલા કેવી રીતે પહોંચી વળશે. દાદા કહે છે કે અમે તમારા બધા માટે ઘણા બધા નવા દીપકો પ્રગટ કરાવીએ છીએ અને ઘડતર કરી રહ્યા છીએ. એટલે આજના દાડા માટે ગઈકાલે સંદેશો આવી ગયો. અને દાદાની વર્ષો પહેલાં દાદા કહે ને 100 આપતો પુત્ર થશે, 100 આપતો પુત્રીઓ થશે અને આખી દુનિયાનું કલ્યાણ કરશે. વર્ષો પહેલાં આપણો દીક્ષા મહોત્સવ કહેવાય. અને આ દીક્ષા એટલે કપડાં બદલવા નહીં, વિષય ખલાસ થાય અને બ્રહ્મચર્ય સિદ્ધ થાય અને અજ્ઞાન ખાલી કરીને જ્ઞાન સંપૂર્ણ પ્રગટ થાય એવી દીક્ષા આપણી, વિતરાગી દીક્ષા. એટલે આપણો આજે સ્પેશિયલ દિવસ, દીક્ષા મહોત્સવ કહો કે આપતા સંકુલનો સ્પેશિયલ દિવસ કહેવાય નિરૂમાના આશીર્વાદ. અને આપણા નિરૂમાએ કલેક્ટરમાંથી કમિશનર થઈ ગયા, તો કે આનંદની વાત છે ને, એક દેહ છોડીને બીજા દેહથી અને અનેક ગણું કામ કરી રહ્યા છે. સમર્પણ જ્ઞાની ચરણે રે, સમર્પણ જ્ઞાની ચરણે રહેવાના. સરસ, બધા દિલથી પ્રાર્થના કરજો, પ્યોરિટીમાં રહી, કશાય વિષય અહંકાર બુદ્ધિથી પર થઈ જગતનું ખૂબ કલ્યાણનું કામ કરે, નિરૂમાના આશીર્વાદ લઈશું. અને જ્ઞાનીઓ મરતા જ નથી, એક દેહ છોડીને બીજા દેહથી જગત કલ્યાણનું કામ ધમધોકાર કરે જતા હોય છે. એટલે આ દેહ છોડીને બીજા દેહથી પણ અનંત શક્તિ અનેક ગણું જબરજસ્ત જગત કલ્યાણનું કામ કરી રહ્યા છે અને જગત કલ્યાણના નિમિત્તો ઊભા કરી રહ્યા છે. જગત કલ્યાણનો એમની ભાવના કેવા સુંદર પદો છે તે દાડે લખેલા. મેરું સમાન અચલ અડગ ધરતી ખોળે દિશે કોણ હા, મેરું સમાન અચલ અડગ ધરતી ખોળે દિશે કોણ હા, એ તો મારો દાદો ભગવાન બીજા કોઈ નું કજુના.
માતાનો જય ગાઓ, જય ગાઓ, જય ગાઓ, માતાનો જય ગાઓ, અમર રહો, અમર રહો, અક્રમ સાધો, અમર રહો, 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 અક્રમ સાધો, અમર